નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીની ઉજવણી કરવા બુધવારે ઉત્તરાખંડ પહોંચ્યા. હર્ષદ સરહદે ભારતીય સશસ્ત્ર બળ અને ભારત તિબ્બત સીમા સુરક્ષા બળના જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યા પછી મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીની ઉજવણી કરવા બુધવારે ઉત્તરાખંડ પહોંચ્યા હતા. હર્ષિલ સરહદે ભારતીય સશસ્ત્ર બળ અને ભારત તિબ્બત સીમા સુરક્ષા બળના જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યા પછી મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે વડાપ્રધાન બન્યા પછી તેઓ ત્રીજી વાર કેદારનાથના દર્શને પહોંચ્યા છે. ગયા વર્ષે મે અને ઓક્ટોબર મહિનામાં કેદારનાથ દર્શને પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ મંદિર ખાતે જળાભિષેક પછી વિશેષ પૂજા અર્ચના કર્યા પછી મંદિરની પરિક્રમા કરી હતી. તે પછી તેમણે કેદારખીણમાં ચાલી રહેલા પુનઃનિર્માણ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું હતું. હાલ કેદારનાથ ખીણમાં વાતાવરણ મનોરમ્ય છે અને પહાડો પર બરફની ચાદર ફેરાયેલી છે. મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત તેમજ મુખ્ય સચિવ ઉત્પલકુમાર કેદારનાથના યાત્રા સમયે તેમની સાથે હાજર રહ્યા હતા. વર્ષ 2014માં સિયાચીન ખાતે તો વર્ષ 2015માં વડાપ્રધાન મોદી જવાનો પાસે પંજાબ સરહદે પહોંચ્યા હતા. સંજોગો વસાત તે મુલાકાત 1965માં થયેલ ભારત પાકિસ્તાન જંગના 50 વર્ષ પૂરા થયા પ્રસંગે થઈ હતી. વોર મેમોરિયલ ખાતે દિવાળી મનાવી હતી. 2016માં વડાપ્રધાને હિમાચલમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં ગુરેજ ખાતે સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. સવારે 10 વાગે વડાપ્રધાનનું હેલિકોપ્ટર કેદારનાથ ધામ પહોંચ્યું હતું. કેદારધામમાં વડાપ્રધાન 2 કલાક રોકાયા હતા. વડાપ્રધાનને નજીકથી નિહાળવા અનેક લોકો પહોંચ્યા હતા. મંદિર સંકુલમાં મોદીએ લોકો સાથે હાથ મિલાવીને તેનું અભિવાદન પણ ઝીલ્યું હતું. કેદારનાથ પહોંચતા પહેલા વડાપ્રધાન મોદી સૈન્યના વડા તેમજ આઈટીબીપીના ડીજી સાથે 11,000 ફૂટની ઊંચાઈ આવેલ સૈન્ય મથક પર પહોંચ્યા હતા. મહાર રેજિમેન્ટના જવાનોને મીઠાઈ ખવડાવી તેમની સાથે તસવીર ખેંચાવી હતી. જવાનોને સંબોધતા તેમણે કહ્યું હતું કે આરએસએસનો સભ્ય હતો ત્યારથી સૈનિકો વચ્ચે રહેવાની તક મળતી આવી છે. તે સમયે મેં 1 rank 1 passions વિશે ઘણું બધું સાંભળ્યું હતું. ઘણી બધી સરકારો આવી અને ગઈ. હું તમારી સાથે સંકળાયેલો હતો ત્યારથી જ મને તમારી ભાવનાઓને સમજી શક્યો હતો. તેથી વડાપ્રધાન બનતા જ OROPની તમારી કામના પૂરી કરવાની મારી જવાબદારી બની રહેતી હતી. મોદીએ દેશવાસીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. સશસ્ત્ર દળોના જવાનોને વડાપ્રધાને કહ્યું હતું કે બરફ આઝાદિત શિખરો પર તમારા કર્તવ્ય પ્રતિનો તમારો સમર્પણ ભાવ સમગ્ર દેશને તાકાત આપે છે. તમારા કારણે 125 કરોડ ભારતીયોના સપના અને ભવિષ્ય સુરક્ષિત રહે છે. પૂર્વ સૈનિક કલ્યાણ સહિતના વિવિધ મુદ્દે જવાનો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને વધુ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારતીય સશસ્ત્ર દળોની ભૂમિકાની પ્રશંસા થતી રહે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ધ કોટન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ત્રીજા ભાગના સભ્યો MSME કેટેગરીમાં હોવાથી આ ક્ષેત્રે વિકાસ પર તેમણે સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એમ કેન્દ્રના ટેક્સટાઇલ ખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આયોજિત નિકાસ એવોર્ડ વિતરણ સમારંભમાં જણાવ્યું હતું. ટેક્સટાઇલની નિકાસ વધારવા સરકાર પૂરતી મદદ કરવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી MSME સેતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગો ETF સ્કીમનો અને રૂપિયા 6,000 કરોડનો સ્પેશિયલ એપરલ મેડ એપ્સ પેકેજનો લાભ લેવો જોઈએ. તમને જણાવ્યું હતું કે વિશ્વના ટેક્સટાઇલના વેપારમાં ભારત મહત્વનું સ્થાન ધરાવે છે અને વિશ્વમાં સૌથી મોટા ટેક્સટાઇલના નિકાસકાર તરીકે બીજું સ્થાન ધરાવે છે. કુલ ટેક્સટાઇલ ક્લોથિંગ નિકાસમાં કોટન, યાન અને કાપડનો હિસ્સો 23% છે. અહીં એ વાત સવિશેષ ઉલ્લેખનીય છે કે એપ્રિલ સપ્ટેમ્બરમાં કોટન ટેક્સટાઇલની નિકાસમાં 26% વધારો જોવાયો. ટેક્સ પ્રોસિલે 2017-18 વર્ષ દરમિયાન શ્રેષ્ઠતમ નિકાસ કામગીરી દર્શાવતા એકમો અને નિકાસકારોને 32 કેટેગરીમાં 56 એવોર્ડ એનાયત કર્યા. 38 કંપનીઓએ એવોર્ડ સ્વીકાર્યા હતા. તેઓ પૈકી 7 કંપનીઓ પ્રથમવાર નિકાસ એવોર્ડ મેળવ્યો હતો. આ વખતે મહિલા કામદારો સહિત રોજગાર વધારવા માટે પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે ટેક્સ પ્રોસિલના અધ્યક્ષ ઉજ્જવલ લાહોટીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરનો કારણે ભારતના ટેક્સટાઇલની નિકાસને ફાયદો થવાની શક્યતા છે. ટેક્સ પ્રોસિલે MIS હેઠળ કોટન યાનને ROSL સ્કીમ હેઠળ લાવવાની માંગણી સરકાર સમક્ષ કરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો દિવાળી બાદ પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો યથાવત રહ્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોને રાહત મળી છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા પછી અમદાવાદમાં પેટ્રોલ 75.34 રૂપિયા પ્રતિ લિટરે વહેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 76.18 રૂપિયા પ્રતિ લિટરે વહેંચાઈ રહ્યું છે.
દિલ્હીમાં પણ આજે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળે છે, ત્યારે પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો અને ડીઝલના 18 પૈસાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ ગુરુવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 78.21 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 72.78 પ્રતિ લિટર સપાટી પર પહોંચી ગયો છે. જો મુંબઈની વાત કરીએ તો ગુરુવારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો અને ડીઝલમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 83.72 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 72.89 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. પેટ્રોલની કિંમતમાં છેલ્લા 21 દિવસમાં 4.63 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, ત્યારે ડીઝલની કિંમતમાં છેલ્લા 21 દિવસમાં 2.80 રૂપિયાનો ઘટાડો નોંધાયો. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ઈરાન પાસેથી તેલની ખરીદી પરના પ્રતિબંધ ભારત, ચીન અને જાપાન સહિત 8 દેશને હાલ છૂટ આપી દીધી છે, જેને કારણે ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો અમેરિકામાં થયેલ મધ્યમ ગાળાની ચૂંટણીના રિઝલ્ટને મિશ્રિત પરિણામ કહી શકાય છે. એક તરફ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકને સેનેટમાં પોતાની બહુમતી યથાવત રાખી છે, જ્યારે નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં ડેમોક્રેટ્સે પોતાનો દબદબો દેખાડ્યો. વર્ષ 2016 રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ થયેલ વચગાળાના પરિણામોની અમેરિકા અને વૈશ્વિક રાજધાની પર હવે દૂરગામી અસર થનાર છે. અમેરિકામાં થયેલ મધ્યમ ગાળાની ચૂંટણીના રિઝલ્ટના મિશ્રિત પરિણામ કહી શકાય છે. એક તરફ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકને સેનેટમાં પોતાની બહુમતી યથાવત રાખી છે, જ્યારે નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેટ્સે પોતાનો દબદબો દેખાડ્યો છે. વર્ષ 2016 રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ થયેલ વચગાળાની પરિણામોને અમેરિકા અને વૈશ્વિક રાજધાની પર હવે દૂરગામી અસર થનાર છે. જોકે ચૂંટણી પહેલાં પરિણામોને લઈને વિવિધ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. ટ્રમ્પની પાર્ટી બંને સદનમાં બહુમતી હતી, પરંતુ હવે સત્તાના સમીકરણ બદલાઈ ગયા અને લગભગ આ કારણે જ તેને સત્તામાં સંતુલન કહેવામાં આવી રહ્યું છે. જ્યારે ટ્રમ્પે ચૂંટણી પરિણામોને સકારાત્મક ગણાવ્યા, જોકે ડેમોક્રેટિકનું બહુમત હવે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં છે અને એવામાં ટ્રમ્પ માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે, કેમ કે આર્થિક મેચો પર ટ્રમ્પે આલોચનાઓને સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાના મિડ ટ્રમ્પ ચૂંટણીને અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું હતું, કેમ કે ચૂંટણીના પરિણામોને ટ્રમ્પની વિવાદિત નીતિઓ પર જનામત સંગ્રહના રૂપમાં જોવામાં આવે તેવી સંભાવના હતી. જ્યારે આ પરિણામ બાદ હવે સંસદમાં સત્તા માટે સંતુલનનો ફેસલો પણ કહેવામાં આવી રહ્યો છે. 100 સભ્યવાળો સેનેટની કુલ 35 સીટો પર નવા સભ્યો ચૂંટાઈ આવ્યા છે. અમેરિકા મિડ ટર્મ ચૂંટણીમાં મંગળવારે મતદાન થયું હતું, જ્યારે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મતદાનની પૂર્વ સંધ્યાએ સંસદમાં બહુમતી બનાવી રાખવા અંતિમ પ્રયાસ કરવા જોવા મળ્યા હતા. એમણે પોતાના સમર્થકોને મતદાન કરાવી અપીલ કરી હતી અને રિપબ્લિકને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. ઉર્જિત પટેલ રાજીનામું આપી દેશે તો પણ RBI પણ 3.6 લાખ કરોડ માટે કેન્દ્ર દબાણ બનાવાતું હશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. મેં પત્રકાર સંજય શ્રીવાસ્તવ કા નમસ્કાર. ભારત કે સભી દેશવાસીઓ કો દિવાળી ઓર નયે સાલ કી હાર્દિક શુભકામના દેતા હું. ये नया साल आपके लिए सुखमय मंगलमय रहे, यही हमारी दिल से प्रार्थना है. गुजरातनी जनता, मित्रों और भाई अन बहनों, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળીમળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત.
अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ के प्रमुख की हैसियत से मैं अहमदाबाद और समस्त गुजरात नगरवासियों को दीपावली, धनतेरस एवं नवे वर्ष की शुभकामनाएं प्रदान करता हूं। सभी लोग नई साल में सुख शांति समृद्धि प्रदान करें, ऐसी प्रभु से प्रार्थना करता हूं। यश कीर्ति धन धनाढ्य सबको प्राप्त हो, ऐसी मैं शुभकामनाएं मेरे समाज की तरफ से सभी नगरवासियों को करता हूं। હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા, સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું। દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ, સૌનો સાથ સૌનો વિકાસ। દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ। જય શ્રી રામ। મેં કૈલાસ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈઓ ઓર બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ। સબકા ભલા હો, સબકા મંગલ હો ઓર ભગવા રક્ષા દલ મેં જુડને કા સબકા સબકા આભાર। જય શ્રી રામ, ખૂબ ખૂબ બધાઈ હો। હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ। અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન। દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે। પંચાયતના સરપંચ રાણાભાઈ, ભગાભાઈ, સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર। નોટબંધીના 2 વર્ષ પૂર્ણ થયા છે। આ મોકા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ ટ્વીટ કરી નોટબંધીના નિર્ણયને ખોટો ઠરાવ્યો છે। મમતાએ ટ્વીટમાં કહ્યું છે કે નોટબંધીની આજે બીજી વર્ષી છે, આને લાગુ કરતા મેં તેના ખરાબ પરિણામો અંગે ચેતવણી આપી જ હતી। હવે જાણીતા અર્થશાસ્ત્રીઓ અને વિશેષજ્ઞો પણ મારી વાત સાથે સહમત થયા છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાએ ટ્વીટ સાથે લખ્યું છે કે હાલ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે। બીજા ટ્વિટરમાં મમતાએ લખ્યું છે કે સરકારે દેશને ધોખો આપીને નોટબંધી કરી હતી। નોટબંધીમાં ખૂબ મોટા પ્રમાણમાં કૌભાંડ થયું છે। નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા અને લાખો લોકોને જીવવાની બરબાદ કરી નાખ્યું છે। જનતા આ મામલે તેમને ક્યારેય માફ નહીં કરે। તે સાથે સાથે મુખ્ય વિપક્ષી દળા કોંગ્રેસ નોટબંધીના બીજા વર્ષે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે। કોંગ્રેસે કહ્યું કે નોટબંધીના 2 વર્ષ પૂરા થતા શુક્રવારે દેશવ્યાપી પ્રદર્શન કરશે। પાર્ટીએ જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાને બરબાદ અને તહેસ મહેસ કરનાર પ્રધાનમંત્રી દેશની માફી માંગવી જોઈએ। 2016ની 8 નવેમ્બર રાત્રિના 8 કલાકે પ્રધાનમંત્રીએ ટીવી ચેનલો અને રેડિયોને માધ્યમ નોટબંધીનું એલાન કર્યું હતું। ત્યારથી જ 500 અને 1000ની ચલણબંધીની નોટો બંધ થઈ ગઈ હતી। તેમની જગ્યાએ હવે નવી નોટો આવી। દેશભરમાં જૂની નોટો બેંકોમાં જમા કરવાની અફરાતફરીનો મચી હતી। સરકારનો અનુભવ હતો કે આ નિર્ણયને દેશભરમાંથી કાળું નાણું સામે આવશે, જોકે આરબીઆઈના આંકડાઓ પ્રમાણે આવું થયું નહીં। પૂર્વ પીએમ મનમોહનસિંહે સંસદમાં કહ્યું હતું કે નોટબંધીની જીડીપી પર પડશે, જે આજના સમય સાચું પડ્યું। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ। તો અનિલ અંબાણીના 144 બેંક ખાતામાં જમા છે 19 કરોડ રૂપિયા।
આર્કમ ઉપર 46,000 કરોડનું દેવું. બોસ્ટનની અમેરિકન ટાવર કોર્પોરેશને આર્કમ પાસેથી 230 કરોડની વસૂલાત માટે કોર્ટમાં દાવો કર્યો હતો. અનિલ અંબાણીના 144 બેંક ખાતામાં જમા છે માત્ર 19 કરોડ રૂપિયા. આર્કમ ઉપર 46,000 કરોડનું દેવું. બોસ્ટનની અમેરિકન ટાવર કોર્પોરેશને આર્કમ પાસેથી 230 કરોડની વસૂલાત માટે કોર્ટમાં દાવો કર્યો હતો. ચાલુ વર્ષે અનિલ અંબાણી જૂથની કંપનીઓ આર્કોમ અને રિલાયન્સ ટેલિકોમ નાદાર થઈ જવાની અણી પર હતી, પરંતુ તેનો બચાવ થયો હતો. દિલ્હી હાઈકોર્ટમાં કંપનીએ કહ્યું હતું કે તેના 119 બેંક ખાતામાં માત્ર 17.86 કરોડ રૂપિયા જમા છે, જ્યારે રિલાયન્સ ટેલિકોમના 25 બેંક ખાતામાં માત્ર 1.48 કરોડ રૂપિયા જમા છે. બોસ્ટનની અમેરિકન ટાવર કોર્પોરેશને આર્કોમ પાસેથી 230 કરોડની વસૂલાત માટે કોર્ટમાં દાવો કર્યો હતો. તે સમયે કંપનીએ કોર્ટને આ મુજબ જણાવ્યું હતું. આર્કોમ 46,000 કરોડ રૂપિયાના દેવા હેઠળ દબાયેલી છે. આ બંને કંપનીઓ ઓક્ટોબર મહિનામાં અલગ અલગ એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યું હતું કે તેઓને બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવા માટે સમય આપવામાં આવે. કોર્ટે 13 ડિસેમ્બર વધુ સુનાવણી નક્કી કરી છે. અનિલ અંબાણીની આર્કોમ 46,000 કરોડ રૂપિયાના દેવા હેઠળ દબાયેલી છે. ગયા વર્ષે આવક ઘટાડવાને કારણે કંપનીએ તેનો વાયરલેસ બિઝનેસ બંધ કરી દીધો હતો. આ કારણે જ અમેરિકન કંપનીએ તેની સામે કોર્ટમાં કેસ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. કેન્દ્ર સરકાર તરફથી માંગવામાં આવેલ 3.6 લાખ કરોડ રૂપિયાને લઈને ટકરાવને પગલે જો આરબીઆઈના ગવર્નર રાજીનામું આપી દે તો પણ કેન્દ્ર પૈસા માંગવાનું ચાલુ રાખશે. સરકારના નજીકના સૂત્ર મુજબ સરકાર તરફથી પૈસા આપવાની બાબતને લઈને રિઝર્વ બેંક પર પ્રેશર બનાવવું યથાવત રહેશે. પછી ઉર્જિત પટેલ ભલેને રાજીનામું કેમ ના આપી દે, કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલ રિઝર્વ મુદ્દાનો 1/3 ભાગ લેવા માંગે છે. સરકારની માંગણી છે કે આરબીઆઈ તેમને 3.6 લાખ કરોડ રૂપિયા આપે, જ્યારે આરબીઆઈએ આમ કરવાથી ઇનકાર કરી દીધો છે, જે બાદ કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે આને પગલે ખેંચતાણ જારી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર 19 નવેમ્બરે મળનાર આરબીઆઈ બોર્ડ બેઠકમાં પોતાનો મહત્વનો એજન્ડા સામે રાખતા બોર્ડમાં રિઝર્વ બેંક ગવર્નરની ભૂમિકાને ઘટાડવાનું કામ કરી શકે છે, જ્યારે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાનો ક્યાસ પણ લગાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલા રિઝર્વ મુદ્રા 9.59 લાખ કરોડમાંથી 3.6 લાખ કરોડ રૂપિયા લેવા માંગે છે. કેન્દ્ર સરકારનો રૂખ છે કે આટલી મોટી માત્રામાં રિઝર્વ મુદ્દા રાખવી રિઝર્વ બેંકની સંકુચિત ધારણા છે અને તેને બદલવાની જરૂરત છે. સરકાર આ મુદ્રાનો સંચાર કરજ અને અન્ય વિકાસ કાર્યો પર ખર્ચ કરીને અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માંગે છે. નાણાં મંત્રાલય તરફથી આપવામાં આવેલ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ રકમની દેખરેખ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકની કરી શકે છે. જ્યારે કેન્દ્ર સરકારની માંગણી પર રિઝર્વ બેંક પોતાના રિઝર્વ ખજાનામાંથી પૈસા આપવાનો વિરોધ કરી રહી છે. એમનું માનવાનું છે કે આનાથી દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચી શકે છે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલા આ રિઝર્વ મુદ્રા 9.59 લાખ કરોડમાંથી 3.6 લાખ કરોડ રૂપિયા લેવા માંગે છે. કેન્દ્ર સરકારનો રૂખ છે કે આટલી મોટી માત્રામાં રિઝર્વ મુદ્રા રાખવી રિઝર્વ બેંકની સંકુચિત ધારણા છે અને તેને બદલવાની જરૂરત છે. સરકાર આ મુદ્રાનો સંચાર કરજ અને અન્ય વિકાસ કાર્યો પર ખર્ચ કરીને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. હું વિજય જાજુ, શ્રીમ ગૃહપતિ, એનએસ ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે એનએસ ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક
શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. કિડોતર ગ્રુપ ગ્રામ પંચાયત લાટી શ્રી ભાર્ગવભાઈ જોશી કિડોતર તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે. ઢોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મૂડી નાગજીભાઈ કાળાભાઈ તલાટી સાહેબ શ્રી પંકજભાઈ પટેલ તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે. આજે નવું વર્ષ હોય સૌ કોઈ ઉજવણીમાં છે ત્યારે બારડોલીના સ્વાભિમાન ગ્રુપ કે જે આખા વર્ષ દરમિયાન રક્તદાન કેમ્પ, ગરીબોને અનાજ, વિના મૂલ્યે નોટબુક વિતરણ, ઠંડીના સમયે ગરીબોને ગરમ વસ્ત્રનું વિતરણથી માંડી વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આજ નવું વર્ષ હોય સૌ કોઈ નવા વર્ષની ઉજવણીમાં હોય છે ત્યારે આખા વર્ષ દરમિયાન સેવાકીય કાર્યો કરતા સ્વાભિમાન ગ્રુપના યુવા કાર્યકરો દ્વારા નવા વર્ષની ઉજવણી અલગ રીતે કરવામાં આવી, જેમાં આ ગ્રુપના યુવાઓએ 1001 જેટલા નવા વસ્ત્રો ગરીબોને દાન કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે સ્વાભિમાન ગ્રુપ દ્વારા બારડોલી પંથકમાં સેવાની સુવાસ ફેલાવનારા જેવા કે ફાયરના અધિકારીઓ, નગરને સ્વચ્છ રાખનાર બારડોલી નગરપાલિકાના સફાઈ અધિકારી તેમજ નિસ્વાર્થ ભાવે બારડોલીમાં સેવાકીય કાર્યો કરતા વડીલ સોમાભાઈ પટેલનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું. સાથે જ ગરીબ બાળકોને વસ્ત્રો સહિતનું પણ વિતરણ કરવામાં આવ્યું અને સેવાકીય ભાવના સાથે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આમ કમલજીસિંહ ચાવડા સ્વાભિમાન ગ્રુપમાં અમે છેલ્લા 4 વર્ષથી આ સેવાકીય ઘણા બધા કાર્ય નિસ્વાર્થ ભાવે અમે કરી રહ્યા છે. સ્વાભિમાન ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, આઈ ચેકઅપ કેમ્પ, મેડિકલ કેમ્પ અને આર્થિક અને પછાત રીતે ફી ન ભરી શકે અને જેને ભણવાની ઘણી બધી ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓની ફી સહાય, શિયાળામાં ઠંડીમાં કાપ કાપતા લોકો, જે ગરીબો જે ધાબળાને ન પહેરી શકે એવા લોકોને શિયાળામાં ધાબળા વિતરણ ને એવા ઘણા સેવાકીય કાર્ય અમે નિસ્વાર્થ ભાવે સ્વાભિમાન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. મેહુલ ગોસ્વામી સાથે NH ગુજરાત ન્યૂઝ, બારડોલી. તો બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. મન હોય તો માંડવે જવાય એ વાતને ખરા અર્થમાં સાબિત કર્યું છે આ ઉદાહરણે. કેરળના અલ્પુજા જિલ્લાની રહેનાર કાર્તિયાની અમ્માએ ગયા વર્ષે 96 વર્ષની ઉંમરે સરકાર દ્વારા ચાલતા અક્ષર લક્ષમ સાક્ષરતા મિશનની પરીક્ષામાં 98% માર્ક્સ લાવીને ઇતિહાસ રચ્યો છે. દિવાળી પર પ્રદેશના શિક્ષણ મંત્રીએ તેમના ઘરે જઈને તેમને લેપટોપ આપી સન્માનિત કર્યા હતા. આપને જણાવી દઈએ કે અમ્માએ પરીક્ષામાં ટોપ કરીને હવે કોમ્પ્યુટર શીખવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમ્મા આ પરીક્ષામાં ભાગ લેનાર સૌથી મોટા ઉંમરની બુજુર્ગ મહિલા હતી. આ પરીક્ષામાં લગભગ 43,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મિશનમાં લેખન, પઠન અને ગણિત જેવી કૌશલ્યની પરીક્ષા લેવામાં આવે છે.
આ પરીક્ષાનું આયોજન ઓગસ્ટમાં થયું હતું, જેના પરિણામ 31 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પહેલા પણ અમ્મા કેટલીય પરીક્ષાઓ આપી ચૂક્યા છે અને કેટલાય રેકોર્ડમાં પોતાનું નામ કરી ચૂક્યા છે. આ પરીક્ષામાં 80 કેદીઓએ પણ ભાગ લીધો હતો. કાર્તિયાની અમ્મા વિશે કહેવામાં આવે છે કે 100 વર્ષની ઉંમર પહેલા 10મા ધોરણની પરીક્ષા પાસ કરવાની ઈચ્છા રાખે છે. અક્ષર લક્ષણ મિશનમાં અમ્માએ પૂરા માર્ક્સ મેળવીને ઝળહળતી સફળતા મેળવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારોમાં લોકોએ રાત્રે 8 થી 10ની વચ્ચે ફટાકડા ફોડવાના સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના કરી. દિલ્હીમાં દિવાળીની રાતથી હવા ખતરનાક થઈ ગઈ છે. ચારે બાજુ ધૂંધ જોવા મળી રહી છે. ગુરુવારે જાહેર એર ક્વોલિટી ઇન્ડેક્સમાં દિલ્હીની હવા ખતરનાક સ્તરે પહોંચી ગઈ, જેનું એક મોટું કારણ રહ્યું ફટાકડાને લઈને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ઉલ્લંઘન. બુધવારે સાંજથી સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ નિર્ધારિત સમય પહેલા અને પછી પણ દિલ્હી NRI લોકાતને જોરદાર ફટાકડા ફોડ્યા હતા, જેના પરિણામ હવામાં પ્રદૂષણ સ્તર વધુ ગયું હતું. એર ક્વોલિટી ઇન્ડેક્સ મુજબ આનંદ વિવાહમાં પ્રદૂષણ સ્તર 999 અમેરિકાના રાજદૂતાવાસ, ચાણક્યપુરીમાં 459 અને મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ નજીક AQR 999 રહ્યું. પ્રદૂષણના આ સ્તરને ખતરનાક શ્રેણીમાં આવે છે. રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારોમાં લોકોએ રાત્રે 8 થી 10 વચ્ચે ફટાકડા ફોડવાના સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયસીમાનું ઉલ્લંઘન કર્યું છે. દિલ્હીના અનેક VVIP વિસ્તાર કે જ્યાં રાષ્ટ્રપતિ ભવન, સંસદ અને અન્ય હાઈ પ્રોફાઇલ લોકો અવસરે કરે છે, તેવા મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આસપાસ PM નું સ્તર સામાન્યથી 30 ગણું વધારે અને PM નું 10 નું સ્તર 20 ગણું વધારે નોંધાયું હતું. દિલ્હીમાં બુધવારે રાતે 10 વાગ્યાથી AQI 296 નોંધાયું હતું. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મુજબ સાંજે 7 વાગ્યે AQI 281 હતું, રાતે 8 વાગ્યે જે વધીને 291 અને રાતે 9 વાગ્યે વધીને 294 થયું. કેન્દ્ર તરફથી ચાલવામાં આવેલી સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ રિસર્ચ સમગ્ર AQI 319 નોંધી હતી, જે ઘણી ખરાબ કેટેગરીમાં આવે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બ્રિટનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.